ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિનેશભાઈ અનાવાડિયાની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી થવા બદલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ તેમજ સુરતમાં વસતા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો આભાર માનવા શ્રી પાટીલ સાહેબની ઓફિસ ઉપર ઉપસ્થિત થયા હતા. પાટીલ સાહેબનો આભાર માનતા જણાવ્યું હતું કે માનનીય શ્રી પ્રજાપતિ દિનેશભાઈ અનાવાડિયાને ભાજપે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તે સમગ્ર પ્રજાપતિ સમાજ માટે આનંદ અને ગૌરવની વાત છે. પ્રજાપતિ સમાજ પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સીએમ વિજય રૂપાણી સાહેબ તથા શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાંજમેરા સાહેબનો આભાર માને છે. સી આર પાટીલ સાહેબે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દરેક સમાજની સાથે છે. પાર્ટીના કાર્યકર્તાની નિષ્ઠા અને કાર્યદક્ષતા પ્રમાણે મહત્વ આપવામાં આવે છે. નિરંજનભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આઝાદી પછી પહેલીવાર પ્રજાપતિ સમાજને આવું ગૌરવ મળ્યું છે, જે સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. દિનેશભાઈ અનાવાડિયાની જે નિયુક્તિ ભાજપ સરકારે કરી છે એના માટેના તમારો શુભેચ્છા સંદેશ અને તમારી પ્રતિક્રિયા. આઝાદી પછી ગુજરાતમાં પ્રથમવાર પ્રજાપતિ સમાજના એક આગેવાનને રાજ્યસભાના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પસંદ કર્યા છે. અત્યાર સુધી પ્રજાપતિ સમાજને આવું ગૌરવભર્યું સ્થાન કોઈ પણ પક્ષે આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં સમાજને યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે, પરંતુ રાજ્યસભાના સભ્યપદ જેવું પ્રતિનિધિત્વ આ ગુજરાતમાં પ્રથમવાર મળી રહ્યો હોય ત્યારે બહુ સહજ અને સ્વાભાવિક છે કે સમગ્ર સમાજ, સમગ્ર ગુજરાતનો પ્રજાપતિ સમાજ આનાથી ખૂબ આનંદિત થયો છે. હર્ષભેર પાર્ટીના આ નિર્ણયને વધાવ્યો છે. દેશના લાડેલા વડાપ્રધાન શ્રદ્ધેય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો, ગુજરાતનો સમગ્ર પ્રજાપતિ સમાજ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. કારણ કે પાર્ટીના આ નિર્ણયથી સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં એક ખુશીની લહેર દોડી ગઈ છે. સમગ્ર પ્રજાપતિ સમાજે, પછી તે નાના ગામડાનો હોય કે મોટા મહાનગરનો સમાજ હોય, તમામ જગ્યાએ ખૂબ હર્ષભેર આ નિર્ણય વધાવ્યો છે. ફરીવાર હું આ શીર્ષસ્થ નેતૃત્વનો અને પ્રાદેશિક નેતૃત્વનો હૃદયપૂર્વકનો આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું.